હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં. તો આજે હું બનાવવાની છું વરસાદમાં ખાવાની મજા પડે તેવા મરચાના ભજીયાની રેસીપી. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો મરચાના ભજીયા બનાવવા માટે આ રીતના મોળા મરચા આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. મરચાંને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે. હવે મરચાંને કટ કરીને તેમાંથી બીયા કાઢી લઈશું. આજે હું મરચામાં બટાકાનો માવો ભરીને પછી મરચાના ભજીયા બનાવવાની છું. તો બટાકાનો માવો ભરી શકીએ તે રીતે મરચામાં કટ કરી અને બધા જ બીજ કાઢી લઈશું. જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ચપ્પુના કે હાથની મદદથી આ રીતે બધા જ બીયા કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો, તો આ રીતે બીજા બધા મરચામાંથી આપણે બીયા કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો કે મરચામાંથી બધા જ બીયા કાઢી નાખ્યા છે. તો હવે મરચાંને સાઈડ પર મૂકીશું અને મરચાંના ભજીયા બનાવવા માટે ખીરું તૈયાર કરી લઈએ. ખીરું તૈયાર કરવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટને હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવાનો. ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરવાની છે. હળદર પાવડર ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર. અને ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે એક ચમચી જેટલો અજમો હાથેથી મસળીને ઉમેરવાનો છે. ભજીયાના ખીરામાં અજમો ઉમેરવો ખાસ જરૂરી છે, તે સ્કીપ ન કરતા. હવે ખીરામાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી અને તેનું ખીરું બનાવી લઈશું. ખીરાને આપણે વધારે પડતું થીક પણ નથી કરવાનું કે વધારે પડતું પાતળું પણ નથી કરવાનું. બસ મરચાં ઉપર કોટ થાય તે પ્રમાણે જ ખીરું રાખવાનું છે. જો તમે મરચાંના ભરેલા ભજીયા ન બનાવ્યા હોય તો આ વિડીયો જોઈને તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમે મારી આ રીતથી એકવાર ભજીયા બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તેવા સરસ બનીને તૈયાર થાય છે. ખીરું બનાવતી વખતે આ રીતે થોડું થોડું પાણી નાખીને જ ખીરું બનાવવાનું. જો તમે પહેલેથી જ વધારે પાણી નાખી દેશો તો ખીરું એકદમ પાતળું બની જશે. તો ભજીયા બનાવવા માટે ખીરું તૈયાર થઈ ગયું છે. તો આ રીતે ચમચી પર કોટ થાય તે રીતે જ આપણે પાતળું રાખવાનું છે. હવે ખીરાને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, ત્યાં સુધી મરચામાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ. મસાલો બનાવવા માટે 3-4 નંગ જેટલા બાફેલા બટાકા લેવાના છે. હવે બટાકાને છીણીની મદદથી છીણી લઈશું. બટાકાને છીણ્યા વગર હાથેથી મેશ કરવા હોય તો પણ તમે કરી શકો છો. હવે બટાકાના છીણમાં 1 ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ 1/2 ચમચી જેટલી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણાજીરું પાવડર. અને બટાકાના માવાનો સ્વાદ એકદમ ચટપટો આવે તેના માટે 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરવાનો છે. હવે ખટાશમાં આમચૂર પાવડર ઉમેર્યો છે તો તેને બેલેન્સ કરવા માટે 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. જો તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે લાસ્ટમાં લીલા ધાણા ઉમેરવાના છે. હવે મરચામાં ભરવાનો બટાકાનો માવો તૈયાર છે. તો આ માવાને આપણે મરચામાં ભરીશું. જો તમારે મરચાંના ભજીયા બનાવવા હોય તો પહેલેથી આ રીતે બટાકાનો માવો તૈયાર કરી અને મરચામાં ભરીને તૈયાર રાખશો તો ફક્ત 10 જ મિનિટમાં તમારા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ જશે. હવે આ જ રીતે બીજા બધા મરચાંમાં પણ બટાકાનો માવો ભરી લઈશું. આ મરચાં ખાવામાં એકદમ મોડા આવે છે, તેથી આ બટાકાના ભજીયા તમે બાળકોને આપશો તો તે પણ ખાઈ શકશે તેવા એકદમ સરસ બને છે. તો જ્યારે પણ વરસાદ પડતો હોય તો બધાના ઘરે અલગ અલગ રીતથી ભજીયા તો બનતા જ હશે, તો તેની સાથે સાથે તમે બટાકાના આ મસાલા સાથે મરચાંના ભજીયા જરૂરથી ટ્રાય કરજો. બધા જ મરચાં ભરીને રેડી થઈ ગયા છે. તો હવે તેને તળી લઈએ. તો તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે જે ભજીયા માટે ખીરું બનાવીને રાખ્યું હતું તે ખીરામાં આપણે ભરેલા મરચાં ઉમેરીશું અને ખીરામાં આ રીતે બોળી અને તેને તળવા મૂકીશું. જો તમને હાથેથી મરચાંને આ રીતે ખીરામાં બોળી અને તેલમાં મૂકતા ન ફાવે તો મરચાંને ખીરામાં બોળી અને 1 કાંટા સ્પૂનની મદદથી તમે મરચાંને તેલમાં મૂકી શકો છો. તો આ રીતે મરચાંને ખીરામાં બોળી અને તેલમાં મૂકી દેવાનું. જ્યારે તમે ભજીયા તળો ત્યારે ગેસને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું. હવે તે જ રીતે બીજા મરચાંને પણ ખીરામાં બોળી અને તેલમાં મૂકીશું.
ભજીયાને તેલમાં મૂક્યા બાદ જારાની મદદથી આ રીતે તેને પલટાવી અને બધી જ બાજુથી સારી રીતે તળી લઈશું. તો છે ને બટાકાનો માવો બનાવીને મરચાં ભરવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ ભજીયાની રેસીપી તમને કેવી લાગી. હવે ભજીયા તળાઈ ગયા છે તો તેને આ રીતે બધું તેલ નિતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું. આ ભજીયાને તમે સોસ સાથે કે પછી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. હવે તે જ રીતે બીજા ભજીયા પણ તળી લઈએ. હવે બીજા ભજીયા પણ તળાઈ ગયા છે તો તેને પ્લેટમાં સર્વ કરી લઈશું. જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.